हेलो फ्रेंड्स, स्टैंडर्ड 7 सब्जेक्ट मैथ्स। हवे आपणे सब नंबर 5 માં જઈશું, જેમાં તમે જોઈ શકો છો કે આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને પછી આપણે જવાબ છે એને પૂર્ણ કરવાના છે। તો મિત્રો, અહીં પહેલી રકમ આપણને કંઈક આવી આપેલી છે, 26 ગુણ્યા ब्रेकेट में लखेलू है माइनस 48 प्लस माइनस 48 गुणिया माइनस आपा है आपने 36। तो मित्रों, अँ जोई सकीए छे के आपणे विभाजनना गुणधर्मनो उपयोग लखेलू है। ओके गाइस, हवे एवुं शा माटे ए तमे जुओ। मित्रों, तमे अहीं जोई सको छो के अहीं 48 બે વાર આપેલા છે, એક અહીંયા પણ છે અને એક આ બાજુ પણ આપેલા છે। તો મિત્રો, આ બે વાર જે માઇનસ 48 છે એને મેં અહીં તમે જોઈ શકો છો કે એક વાર કોમન લઈ લીધા। ઓકે, એટલે માઇનસ 48 અને તમે અહીં જોઈ શકો છો કે હવે મેં અહીંયા ગુણાકારની નિશાની કરેલી છે ત્યાં 26 અને પ્લસ માઇનસ બ્રેકેટમાં લખ્યું છે 36। હવે મિત્રો, આ છે માઇનસ અને આ છે પ્લસ, એટલે માઇનસ પ્લસ શું થશે? તો કે માઇનસ। ઓકે ગાઈઝ, એટલે માઇનસ 36 અને પ્લસ 26, જેથી આપણો આન્સર આવે છે, તમે જોઈ શકો છો, ઋણ 10। ઓકે, હવે આપણે આ માઇનસ 48 ગુણ્યા કરશું ઋણ 10, એટલે આપણો જવાબ કંઈક આવો આવશે 480। અને મિત્રો, માઇનસ માઇનસ પ્લસ થાય એટલા માટે હવે જે 480 આવેલા છે એ કેવા આવશે? તો કે પ્લસ 480 આવશે। આ રીતે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને પહેલો દાખલો કમ્પ્લીટ કરેલ છે। હવે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ। તો નેક્સ્ટ સમમાં તમને આ રીતે કંઈક આપેલું છે, 8 ગુણ્યા 53 ગુણ્યા આપેલું છે ઋણ 125। તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે ગુણાકારમાં ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરેલો છે। તો ક્રમના નિયમને આધારે આપણે એવું કરી શકીએ કે 8 અને 125 આ બંનેને સાથે લેશું અને જે 53 છે એને હું બહાર રાખું છું। તો મિત્રો, 125 ગુણ્યા 8 કરીએ એટલે આપણો આન્સર આવશે 1000 અને એને ગુણ્યા 53 કરશું એટલે માઇનસ પ્લસ, આપણો ગુણાકારની નિશાની તમે જોઈ શકો છો કે માઇનસની રહેશે અને 53000 આન્સર આવશે। આપણે 125 ગુણ્યા 8 એટલા માટે લીધા કે જેથી કરી અને આપણે ગુણાકારમાં શું રહેશે? તો કે સેલાઈ રહેશે। ઓકે ગાઈઝ, એ તમે જોઈ શકો છો। હવે આપણે થર્ડ સમ તરફ જઈશું। તો થર્ડ સમમાં આપણને આપેલું છે કે 15 ગુણ્યા માઇનસ 25 ગુણ્યા માઇનસ 4 અને ગુણ્યા આવે છે ઋણ 10। હવે મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે મેં એક કૌંસની અંદર માઇનસ 25 અને માઇનસ 4 લીધેલા છે, આ એક કૌંસમાં રાખેલા છે અને આપણે બીજા કૌંસની અંદર તમે જોઈ શકો છો કે હું બારોબાર મેં લખેલા છે 15 અને ઋણ 10। આમાં પણ મેં શું કરેલું છે? તો કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરેલો છે। એટલે મિત્રો, તમને બધાને ખ્યાલ છે માઇનસ 25 અને માઇનસ 4 એટલે આપણો ગુણાકાર થઈ જાય કેટલો? તો કે 100। આ આપણે 100 અહીં લખેલા છે। હવે આપણે 15 ગુણ્યા 10 તો આવડે જ, એટલે આપણે શું લખેલું છે? તો કે ઋણ 150। ફરી પાછું માઇનસ પ્લસ શું થશે? તો કે માઇનસ, અને 150 ગુણ્યા 100 કરશું એટલે આપણો આન્સર આવશે ઋણ 15000। ઓકે ગાઈઝ, તો હવે આપણે એના પછીના સમ તરફ જઈએ છીએ, જેમાં આપણને આપેલું છે કે ઋણ 41 ગુણ્યા 102। હવે મિત્રો, આપણે અહીં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીશું। આ હું એટલા માટે કહું છું કે 102 છે એના આપણે પહેલાં ભાગલા પાડીશું, ભાગલા પાડવા એટલે વિભાજન કરવું થાય,
એટલે મેં 100 વત્તા 2 અહીં સાઈડમાં લખેલા છે અને આગળ તમે જોઈ શકો છો કે ઋણ 41 આપેલું છે. હવે ઋણ 41 એને એકવાર આપણે ક્યારે કોની સાથે મલ્ટીપ્લાય કરીશું તો કે 100 સાથે અને ત્યારબાદ ઋણ 41 છે એને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું એટલે ઋણ 4100 અને પછી આવે છે 41 × 2 કરો એટલે 82. ઓકે ગાઈસ, એટલે માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ, અને 4100માં તમે 82 એડ કરો એટલે નિશાની તો માઇનસની જ રહી પણ જવાબ શું આવશે તો કે ઋણ 4182. હવે મિત્રો આપણે અહીં એના પછીનો સમ જોવાનો છે જેમાં તમને રકમ કંઈક આવી આપેલી છે 625 × -35 પ્લસ ઋણ 625 × 65. ઓકે ગાઈઝ, તો હવે આપણે અહીં ફરી પાછો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીશું જેમાં તમે જોઈ શકો છો કે મેં 625 અહીં 2 વાર આપેલા છે એટલે 1 વાર શું કર્યું તો કે કોમન લઈ લીધા, સામાન્ય કાઢી અને 12 લખ્યા. અને પછી તમે જોઈ શકો છો કે ઋણ 35 અને બીજા કૌંસની અંદર ઋણ 65 લખ્યા. હવે મિત્રો ઋણ 35 અને ઋણ 65 એનો સરવાળો કેટલો થશે તો કે ઋણ 100. એને આપણે 625 સાથે શું કરીશું તો કે મલ્ટીપ્લાય કરીએ એટલે માઇનસ પ્લસ શું થાય તો કે માઇનસ, અને જવાબ આપણો આવશે -62,500. હવે એના પછીનો જે સમ છે એમાં તમે જોઈ શકો છો કે 7 × 50 - 2. તો મિત્રો અહીં આપણે ફરી પાછો વિભાજનના જ ગુણધર્મનો ઉપયોગ કરીશું અને આપણે જોઈ શકીએ છીએ કે 7 × 1 વખત મેં શું કરેલું છે તો કે 50, અને વચ્ચે માઇનસની નિશાની મૂકી અને ફરી પાછું 7ને કોની સાથે તો કે 2 સાથે ગુણેલા છે. હવે મિત્રો 350 થાય અને 7 × 2 કરો એટલે 14 થાય, તો 350માંથી 14 બાદ કરતા હવે આપણો જવાબ આવશે કેટલો તો કે 336. ઓકે ગાઈઝ, તો હવે આપણે એના પછીનો જે સમ છે એને સ્ટાર્ટ કરીશું. તો એના પછીના સમમાં તમે જોઈ શકો છો કે આપણને સમ કંઈક આવો આપેલો છે -17 અને ગુણ્યા કરીશું આપણે ઋણ 29. તો મિત્રો આપણે અહીં 29ના કંઈક એવા ભાગલા પાડીએ જેથી કરી અને આપણે ગુણાકારમાં પણ શું રહીએ તો કે આસાની, એટલે મેં 30 - 1 કરી અને 29ના ભાગ પાડ્યા. હવે એકવાર 17ને કોની સાથે મલ્ટીપ્લાય કરીશું તો કે 30 સાથે, અને બીજા કૌંસમાં તમે જોઈ શકો છો માઇનસની નિશાની મેં વચ્ચે મૂકેલી છે અને 17ને 1 સાથે ગુણેલા છે. આ રીતે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો. મિત્રો 17 × 3 = 51 થાય અને 1 બિંદુ પાછળ લાગતા 510 આવશે અને 17 × 1 કેટલા થશે તો કે 17. આ રીતે આપણો જવાબ કંઈક આવો આવશે 510 - 17 બરાબર આપણો જવાબ કેટલો આવશે તો કે 493. ઓકે ગાઈઝ, હવે લાસ્ટ સમ છે એમાં કયો ગુણધર્મ વાપરશું એ તમે સમજી શકશો. હવે આવે છે -57 × -19 = 57. હવે મિત્રો અહીં પણ આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીશું. તો તમે જોઈ શકો છો કે -57 × -19 કરેલા છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે -57 × શું કરેલું છે તો કે -1. ઓકે ગાઈઝ, તો હવે મિત્રો આપણે 2 વખત 57 છે એટલે 57ને શું કરીશું તો કે કોમન કાઢી લઈશું. અને આ રીતે તમે જોઈ શકો છો કે એક કૌંસની અંદર મેં લખેલા છે -19 + -1, એનો જવાબ તમે જોઈ શકો છો કે કેટલો આવશે તો કે -20. હવે 57નો 20 સાથે ગુણાકાર કરતા આપણો જવાબ કંઈક માઇનસ માઇનસ પ્લસ કરી અને 1140 આ રીતે આવશે. મિત્રો અહીં +57 છે એટલે આપણે 57ના એવા ભાગ પાડ્યા કે -57 × -1 કરો એટલે ફરી પાછું શું આવી જાય તો કે +57, અને આપણો જે ગુણધર્મ છે એ પણ આપણે સરખી રીતે એપ્લાય કરી શકીએ. ઓકે ગાઈઝ, તો હવે આપણે 6 નંબરના સમ તરફ આગળ વધીશું જેમાં કંઈક આપવું રકમ આવી આપેલી છે. ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરી અને 5 ડિગ્રી સેલ્સિયસ
એમ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે અને પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી હવે ઓરડાનું તાપમાન કેટલું હશે? તો મિત્રો, હવે આપણે જોઈતા જઈએ કે ઓરડાનું હાલનું તાપમાન આપણને આપી દીધેલું છે, કેટલું છે? તો કે 40 ડિગ્રી સેલ્સિયસ. હવે દર કલાકે શું છે? તો કે તાપમાન બદલાતું રહે છે, એટલે કે ઘટતું જાય છે. ઘટાડવું જરૂરી છે, એટલે ઘટાડવા માટે આપણે નિશાની લીધી છે માઇનસની અને 5 ડિગ્રી સેલ્સિયસ. તો હવે મિત્રો, 10 કલાક પછીના જ્યારે તાપમાનમાં ઘટાડો થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે 10 ગુણ્યા આપણે કેટલા મલ્ટીપ્લાય કર્યા? તો કે 5 ડિગ્રી સેલ્સિયસ. 10 પંચા કેટલા થશે? તો કે 50 ડિગ્રી સેલ્સિયસ. આમ ઓરડાનું છેવટનું તાપમાન આપણે જોવા જઈએ તો છેવટનું તાપમાન તમે જોઈ શકો છો કે 40 વત્તા બ્રેકેટમાં મેં લખેલું છે -50, એટલે તમે જોઈ શકો છો કે 40માંથી આપણે -50 બાદ કરીએ તો આપણો જવાબ કંઈક આવો આવશે. 40માંથી 50 જશે એટલે આવશે આપણે -10 ડિગ્રી સેલ્સિયસ. ઓકે ગાઈઝ, તો હવે આપણે નેક્સ્ટ ટર્મ તરફ આગળ વધીશું જે તમે હમણાં સ્ક્રીન ઉપર જોઈ શકશો. હવે 7 નંબરના સ્તંભમાં એમ આપણને કીધેલું છે કે વર્ગ કસોટી પ્રશ્નપત્ર લેવામાં આવે છે જેમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે અને 10 પ્રશ્નો જે છે એમાં સાચા જવાબના છે 5 ગુણ અને ખોટા જવાબના -2 ગુણ છે અને પ્રશ્ન જો જવાબ ન જ લખીએ તો 0 ગુણ આપવામાં આવે છે. હવે મિત્રો, આપણે પહેલાં શરૂ કરીએ પ્રશ્નની કુલ સંખ્યા, જે તમે જોઈ શકો છો કે પ્રશ્નની કુલ સંખ્યા આપણને આપેલી કેટલી છે? તો કે 10. જો વિદ્યાર્થી સાચા જવાબ લખે તો તેના મળે છે તેને 5 ગુણ અને ખોટા જવાબ લખે તો એનો એને -2 ગુણ કટ થાય છે અને જો સાવ જવાબ ન જ આપે અને પ્રશ્ન ડ્રોપ કરી દે તો એમાં એને 0 માર્ક મળે છે. ઓકે ગાઈઝ, તો હવે આપણે સૌથી પહેલો વિદ્યાર્થી છે મોહન, જેણે 4 સાચા 6 ખોટા આમ જવાબ લખેલા છે. ઓકે ગાઈઝ, તો જે 4 સાચા છે એને આપણે સાચા ગુણના માર્ક સાથે મલ્ટીપ્લાય કરીશું, જે થશે 4 5 20 અને જે 6 ખોટા જવાબ આપેલા છે એને આપણે -2 એની સાથે મલ્ટીપ્લાય કરીશું તો એનો જવાબ આપણને મળશે -12. તો પ્લસ માઇનસ થશે -, અને 20માંથી 12 બાદ કરતાં મોહને મેળવેલા ગુણ કેટલા આવશે? તો કે 8. ઓકે ગાઈઝ, હવે આપણે એના પછી જે રેશમા નામની સ્ટુડન્ટ છે એના ગુણની ચકાસણી કરીશું. રેશમાએ મેળવેલા ગુણ કંઈક આ રીતે છે. રેશમાએ 5 પ્રશ્નના સાચા જવાબ આપેલા છે અને 5 પ્રશ્નના ખોટા જવાબ આપેલા છે. તો જે 5 પ્રશ્નના સાચા જવાબ આપેલા છે એની નીચે આપણે જોઈ શકીએ કે 5 ગુણ્યા 5 કરીશું જેથી જવાબ આપણને મળશે કેટલો? તો કે 25. અને 5 ગુણ્યા જે ખોટા જવાબ આપેલા છે એનો આપણે ગુણાકાર કરીશું -2 સાથે, એટલે આવશે -10. તો મિત્રો, 25માંથી આપણે 10 બાદ કરીએ તો 15 માર્ક રેશમાને મળશે. હવે હિનાએ અહીં મેળવેલા ગુણ છે તો કે એણે 2 પ્રશ્નોના સાચા જવાબ આપેલા છે, એટલે આપણે શું કરેલું છે? તો કે 2ને 5 સાથે ગુણેલા છે, એટલે આપણે કેટલા આવ્યા? તો કે 10. અને 5 પ્રશ્નના એણે ખોટા જવાબ આપેલા છે એટલે આપણે -2 સાથે ગુણાકાર કર્યો, એટલે એનો જવાબ કેટલો આવ્યો? તો કે -10. 3 પ્રશ્નો હિનાએ ડ્રોપ કરેલા છે એટલે આપણે 3ને 0 સાથે મલ્ટીપ્લાય કર્યા તો એનો આન્સર કેટલો આવશે? તો કે 0. હવે તમે જોઈ શકો છો કે 10 વત્તા -10 વત્તા 0, એટલે મિત્રો અહીં તમે જવાબ તમે જોઈ શકો છો કે 0 માર્ક હિનાએ મેળવેલા છે. હવે મિત્રો, આપણે 8મા દાખલામાં જોઈ શકીએ કે એક સિમેન્ટ કંપની સફેદ સિમેન્ટની ગુણ વેચતા 8 રૂપિયા નફો મેળવે છે.
ओके गाइस, अने राखोड़ी सीमेंट छे एने वेचता एने 5 रुपयानी खोट जाय छे। हवे मित्रों आपणने कंईक आवुं आपेलुं छे, कंपनीए 1 મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચેલી છે, તો કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે? હવે આપણે આ પ્રશ્નના જવાબ માટે તમે જોઈ શકો છો કે સફેદ સિમેન્ટની ગુણ વેચતા મળતો નફો બરાબર રૂપિયા કેટલો છે, તો કે 8। હવે આ કંપનીએ રાખોડી સિમેન્ટની ગુણ વેચતા એને મળ થતી ખોટ છે એ કેટલા રૂપિયા છે, તો કે 5 રૂપિયા। ઓકે ગાઈસ, તો હવે તમે જોઈ શકો છો કે સફેદ સિમેન્ટ છે એ કેટલી ગુણ વેચાય છે, તો કે 3000। તો 3000 ગુણ્યા આપણે કેટલા કરીશું, તો કે 3000 ગુણ્યા આપણે 8 કરીએ, જેથી કરીને આપણો જવાબ કેટલો આવશે, તો કે 24000। હવે રાખોડી સિમેન્ટ છે એની ગુણમાં એને ખોટ થાય છે એ કેટલી છે, તો કે રાખોડી સિમેન્ટની ગુણ વેચતા 5 ખોટ થાય છે અને એણે 5000 ગુણ શું છે, તો કે આ રીતે વેચી છે। તો મિત્રો આપણે 5000 ગુણ્યા કેટલા કરીશું, તો કે 5000 ગુણ્યા કેટલા આવશે, તો કે 5 કરતા આપણો જવાબ કંઈક આવો આવશે 25000। હવે તમે જોઈ શકો છો કે નફો કરતા ખોટ કેવી છે, તો કે વધારે છે, એટલે ખોટ ઇઝ ગ્રેટર ધેન નફો, ખોટ કરતા નફો ઓછો છે, એટલે વેપારીને એકંદરે ધંધામાં શું જાય છે, તો કે ખોટ જાય છે। એટલે તમે જોઈ શકો છો કે 25000 માઇનસ 24000 કરતા વેપારીને થતી ખોટ કેટલી મળે છે આપણને, તો કે 1000 રૂપિયા। ઓકે ગાઈઝ, તો નેક્સ્ટ સમ નંબર 9માં આપણે જઈશું અને રાખોડી સિમેન્ટની જે ગુણનું વેચાણ તમને આપેલું છે એ કેટલું આપેલું છે, તો કે રાખોડી સિમેન્ટની ગુણનું વેચાણ તમે જોઈ શકો છો કે 6400 ગુણનું વેચાણ થયું છે, અને તમે જુઓ છો કે 6400ને આપણે કેટલા આરે ગુણવાના છે, તો કે 5 આરે ગુણવાના છે, જેથી આપણો જવાબ આપણને મળશે 32000 રૂપિયા। એટલે અહીં નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં થાય। ઓકે, એટલે સફેદ સિમેન્ટની ગુણના જે વેચાણ દ્વારા 32000નો નફો મળવો જોઈએ। ઓકે ગાઈઝ, તો આ જે નફો મળે છે સફેદ સિમેન્ટની ગુણ દીઠ કેટલા રૂપિયાનો મળી શકે, તો કે 9 રૂપિયાનો, આપણને 8 રૂપિયાનો ચોખ્ખો નફો મળે છે। આમ સફેદ સિમેન્ટની વેચવાની ગુણ બરાબર 32000 ભાગ્યા આપણે કરીશું 8, 8નો ઘડિયો બોલશો એટલે 8 4 32, એટલે 4000 રૂપિયા આપણો આન્સર આવશે। ઓકે ગાઈઝ, તો આમ વેપારીએ 4000 કેટલી, તો કે સફેદ સિમેન્ટની ગુણ વેચવી જોઈએ, જેથી એને નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય। ઓકે ગાઈઝ, તો હવે આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીશું, જેમાં તમે જોઈ શકો છો કે સાચું વિધાન બનાવી એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે। તો મિત્રો આપણને પહેલી રકમ કંઈક આવી આપેલી છે કે ઋણ 3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 27। તો હવે મિત્રો માઇનસ માઇનસ શું થાય, તો કે પ્લસ થાય। તો આપણે માઇનસ 3ને એવી કઈ રકમ સાથે ગુણીએ જેથી કરીને શું થાય, તો કે 27 જવાબ આવે। તો તમે અહીં જોઈ શકો છો કે ઋણ 9 સાથે ગુણીએ તો આપણો જવાબ શું આવે, તો કે 27 આવે, કારણ કે 2 ઋણ પૂર્ણાંકો છે એનો ગુણાકાર હંમેશા ધન મળે। આ તમારે નિયમો પણ પાછા પાકા થઈ જાય એટલા માટે મેં નિયમો પણ અહીં દર્શાવેલા છે। હવે મિત્રો આપણે બીજી ખાલી જગ્યા એવી આપેલી છે કે 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર ઋણ 35। તો અહીં તમે જોઈ શકો છો કે જવાબમાં આપણે શું મૂકેલું છે, તો કે ઋણ 7 મૂકેલા છે, કારણ કે આપણો જવાબ છે ઋણ 35, એટલે માઇનસ પ્લસ શું થાય, તો કે માઇનસ, એટલે કે એક ધન પૂર્ણાંક લેવાનો અને બીજો શું લેવાનો, તો કે ઋણ પૂર્ણાંક। આમ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર આપણને શું મળે, હંમેશા ઋણ મળે। ઓકે ગાઈઝ, હવે થર્ડ ખાલી જગ્યા આવશે જેમાં તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા ગુણ્યા ઋણ 8 બરાબર ઋણ 56। તો મિત્રો જવાબ તો માઇનસમાં જ આવે છે અને એક પૂર્ણાંક તમે જોઈ શકો છો કે અહીં ઋણ આપેલો છે, તો આપણે હમણાં જ જોયું કે એક આપણે શું લેવો જોઈએ, તો કે ધન પૂર્ણાંક લેવો જોઈએ, જે આપણે લીધો છે 7, એટલે 7 ગુણ્યા 8 કરતાં 56 મળે અને એક છે પ્લસ અને એક છે માઇનસ। આમ એક ધન પૂર્ણાંક અને બીજો છે ઋણ પૂર્ણાંક,
જેથી આપણો જવાબ શું આવી ગયો તો કે ઋણ પૂર્ણાંક. ઓકે ગાઈઝ, હવે આપણે જોઈ શકીએ છીએ કે ખાલી જગ્યામાં આપણે એવો પૂર્ણાંક મૂકવાનો છે જેને ઋણ 12 વડે ગુણતા આપણો જવાબ શું આવશે તો કે ધન 132. એટલે મિત્રો, આપણે એટલું યાદ રાખવું જોઈએ કે માઇનસ માઇનસ હંમેશા પ્લસ થાય. તો આપણે 132ને જવાબ લઈ આવવા માટે ઋણ 12ને કેટલા હારે ગુણીશું તો કે ઋણ 12ને આપણે ઋણ 11 વડે ગુણીએ, જેથી કરી અને આપણે 2 ઋણ પૂર્ણાંકોનો જવાબ કેટલો મળશે તો કે 2 ઋણ પૂર્ણાંકોનો જવાબ હંમેશા ધન મળે. ઓકે ગાઈઝ, આ રીતે આપણે જે નિયમ પણ શીખેલા હતા એ નિયમ પણ આપણને ફરી પાછા ખાલી જગ્યામાં ઉપયોગી પુરવાર થયા અને ફરી પાછું રિવાઇઝ પણ થઈ ગયું. ઓકે ગાઈઝ, બાય બાય.